गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 10 विषय गणित में मित्रों प्रेक्टिस बुक ना एक्जाम्पल जोई रहा है। आज स्वाध्याय 13.1 में चौथा नंबर ना एक्जाम्पल सीखीशु, तो बरोबर ध्यान आपो मित्रों। अबे चौथा नंबर ना एक्जाम्पल में नळाकार पदार्थ नी ऊंचाई आपेली छे, ऊंचाई 12 सेमी, व्यास आपणे आप्यो छे 10 सेमी, तेमांथी केटली तेटली ज ऊंचाई अने व्यास वाळो शंकु कापी लेवामां आवे तो वधेला पदार्थ नु कुल पृष्ठफळ शोधो। હવે રકમ બરોબર સમજો, અહીંયા એમ કહે છે એક નળાકાર પદાર્થ છે, એટલે આપણે પહેલા જુઓ આ રીતે નળાકાર આખો લાકડાનો ટુકડો હોય એવું વિચારવાનું। અહીંયા એવું કહે છે આપણે આ નળાકાર આખો લાકડાનો ટુકડો છે, બરોબર આ રીતે આ લાકડાનો ટુકડો છે એમ સમજો, બરોબર। હવે બીજું આ એનો વ્યાસ થાય આ કેન્દ્ર। હવે આ નળાકાર ટુકડામાંથી તમારે શું કરવાનું છે, અહીંયા એમ કહે છે તેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપી લેવાનો છે, આમાંથી તમારે શંકુ કાપવાનો છે આ રીતે। આ રીતે તમારે આટલો શંકુ કાપી લેવાનો છે, એમાંથી કાપી લીધો। ચાલો તો હવે બાકીનો ભાગ જે રહ્યો એનું ક્ષેત્રફળ જુઓ, શું કહે છે વધેલા પદાર્થ, હવે વધ્યો કયો પદાર્થ, આ ભાગ વધ્યો બરોબર, અને એ ભાગને જોડો એટલે શંકુ બની જાય, પ્લસ આખો ભાગ આ નીચે શું છે મથાળું, અને બાકીનો ભાગ તમારો કયો છે નળાકાર। હવે જુઓ અહીંયા શું કહે છે વ્યાસ આપ્યો છે, એટલે વ્યાસ આપણને કેટલો આપ્યો છે 10 સેમી, પછી શું કહે છે નળાકારની ઊંચાઈ આટલે થી આટલે સુધી એની ઊંચાઈ તમને આપી છે રકમમાં 12 સેમી। હવે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે। હવે મિત્રો જુઓ આપણને પહેલા આપેલું શું છે, એક તો વ્યાસ, વ્યાસ બરાબર 10 સેમી, એટલે તમારે પહેલા ત્રિજ્યા શોધવી પડે, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, માટે 10 ભાગ્યા 2 કરો તો બરાબર કેટલા આવે 5 સેમી મળે, બરોબર। હવે નળાકારની ઊંચાઈ પણ આપણને આપેલી છે, તો એ પણ પહેલા લખી કાઢીએ કે નળાકારની ઊંચાઈ h બરાબર 12 સેમી, ક્લિયર। હવે જુઓ આપણી પાસે અંદરથી તમે શું કાપી લો છો શંકુ, અને શંકુમાં મિત્રો આ વાદળી કલર તમે જોઈ રહ્યા છો એમાં ત્રાંસી ઊંચાઈની પણ જરૂર પડે, તો આપણે પહેલા ત્રાંસી ઊંચાઈ આપણને રકમમાં ક્યાંય છે નહીં, એટલે પહેલા એ પણ શોધી કાઢવું પડશે। તો આપણે અહીંયા પહેલા ત્રાંસી ઊંચાઈ એટલે કે L બરાબર વર્ગમૂળમાં સૂત્ર છે s² + r² આ સૂત્ર લેવાનું અને એની મદદથી આપણે શોધવાનું। હવે h જુઓ ઊંચાઈ તો એની કેટલી છે, બરોબર સમજો અહીંયા એમ કીધું છે તેટલી જ ઊંચાઈ, એટલે નળાકાર જેટલી જ ઊંચાઈ છે આ રીતે, અને એ ઊંચાઈ મિત્રો અહીંયા તમારી કેટલી છે 12 છે, અને 12 નો વર્ગ, અને ત્રિજ્યા તો તમે જુઓ છો આપણે શોધી કાઢી 5, તો 5 નો વર્ગ થાય, તો માટે L બરાબર વર્ગમૂળમાં 12 નો વર્ગ 144, 5 નો વર્ગ કેટલો થાય 25, માટે L બરાબર વર્ગમૂળમાં આ બેનો સરવાળો કરીએ તો 169, અને માટે L બરાબર 169 નું વર્ગમૂળ કેટલું થશે મિત્રો 13, તો ત્રાંસી ઊંચાઈ આપણને મળી ગઈ, કેટલી મળી ત્રાંસી ઊંચાઈ 13 સેમી। હવે શું કહે છે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ જુઓ, હવે આપણે અહીંયા સૂત્ર લખીએ કે વધેલા
पदार्थनुं कुल पृष्ठफळ बराबर। हवे जुओ तमारी पासे पहला एक तो शुं हतो नळाकार हतो एटले नळाकारनी वक्र सपाटी लेवी पड़े एक। बीजू तमारी पासे अहीं जो आ रीते तमे त्रासो आ शंकु कापी लो एटले नीचेनो भाग एमना एम वधे एटले ए शुं कहेवाय नीचे नळाकारनो पायो पायो केवो होय वर्तुळ एटले वर्तुळनुं क्षेत्रफळ वधे बराबर। अने बीजू हवे तमे आ ऊपरनो भाग आ शंकु काढी लीधो एटले आ काळा टपका जे तमने देखाय छे आ बधा भाग आ भाग अने आ भाग आ टपका करू छु ए बन्ने ने जॉइंट करो एटले शंकु बनी जाय बराबर। तो शंकुनुं क्षेत्रफळ आ रीते एक तो नळाकारनी वक्र सपाटी वधे मथाळुं एटले के तळियुं वधे वर्तुळाकार अने बे बाजुने जोडो एटले शंकु वधे तो ए त्रणेनो सरवाळो आपणे करवो पड़े। तो जो नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ वत्ता नळाकारमां बीजुं शुं वध्युं तळियुं नळाकारना पायानुं क्षेत्रफळ वत्ता हवे बीजुं शुं वध्युं बे छेड़ा जॉइन करो तमे आ बे एटले केवो कहेवाय शंकुनी वक्र सपाटी। तो अहींया लखीए आपणे शंकुनी वक्र सपाटी नुं क्षेत्रफळ। चलो तो नळाकारनी वक्र सपाटी एटले कई थाय सूत्र 2πRh अने नळाकारना पायानुं क्षेत्रफळ पायो केवो होय वर्तुळाकार एटले वर्तुळनुं क्षेत्रफळ आवे એટલે પાઈ આર સ્ક્વેર અને વત્તા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર થાય પાઈ આર એલ। ક્લિયર? ચલો હવે આ ત્રણેયમાંથી મિત્રો સામાન્ય કાઢીએ તો શું સામાન્ય નીકળે છે જુઓ બરોબર પાઈ આર પાઈ આર પાઈ આર એટલે કેટલા સામાન્ય નીકળશે પાઈ આર તો વધ્યા કેટલા 2 અને એચ વત્તા આર સ્ક્વેર માંથી આર જાય તો આર અને વત્તા અહીંયા કેટલા વધ્યા એલ। ક્લિયર? હવે એમાં કિંમતો આપણે મૂકી દઈએ ચાલો પાઈ બરાબર કેટલા લેવાના 22/7 ગુણ્યા ત્રિજ્યા આપણી પાસે આવી છે 5 ગુણ્યા કૌંસમાં 2 ગુણ્યા ઊંચાઈ ઊંચાઈ કેટલી છે 12 મિત્રો કેટલી છે 12 વત્તા ત્રિજ્યા 5 અને ત્રાસી ઊંચાઈ L શોધી છે જુઆરે જોયું ને મિત્રો તો 13 આ 13 લખ્યા। ચાલો હવે શું થાય 22/7 ગુણ્યા 5/1 ગુણ્યા હવે આપણે જુઓ બરોબર 12 ગુણ્યા 2 એટલે કેટલા થાય 24 વત્તા 5 વત્તા 13 આ ત્રણેયનો તમારે સરવાળો કરવો પડે તો 22/7 ગુણ્યા 5/1 ગુણ્યા ચલો 24, 13 અને 5 (4+3=7, 7+5=12)^(1, 3+4) તો મિત્રો કેટલા આવ્યા 42/1। હવે આપણે છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ જો અહીંયા છેદ ઉડે છે 7, 6, 42 તો બરાબર 22×5×6=22×6=35। હવે આ બેનો ગુણાકાર કરો 0 × 3 × 6 × 3 × 6 તો આપણી પાસે જવાબ આવ્યો 660 અને અહીંયા સેમી હોય તો સેમી સ્ક્વેર લખવાનું અને મીટર હોય તો મીટર સ્ક્વેર આપણને રકમમાં બધું સેમીમાં આપેલું છે એટલે સેમી સ્ક્વેર બરોબર। તો આ રીતે મિત્રો વધેલા પદાર્થનો નીચે જવાબ લખવાનો આપણે લખી કાઢીએ અહીંયા આન્સર કે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર
660 सेमी स्क्वेर छे। ओके तो मित्रों आ रीते परीक्षा में आकृति दोरी अने पद्धति सर लखाण लखशो तो मित्रों पूरेपूरा मार्क्स मेळवी शकशो। बरोबर तो नेक्स्ट वीडियो में पाछा नवा एक्जाम्पल साथे फरी मळीए। त्यां सुधी गुड नाइट फ्रेंड्स।